સ્વામિનારાયણ બાળકો, કેમ છો? મજામાં? તો ચલો, આજે આપણો જે વિડીયો છે કેન્સર એને આગળ વધારીએ. પ્રકરણ આપણું 8, માનવ સ્વાસ્થ્ય અને રોગો. એમાં ગઈકાલે આપણે જે કેન્સર શું છે એના વિશે માહિતી મેળવી હતી કે ભાઈ કેન્સરની અંદર કોષ વિભાજનની ક્રિયા અનિયંત્રિત થઈ જશે, પરિણામે ટ્યુમર બનશે, ગાંઠ. અને એ ગાંઠ પાછી કેવી હતી? બે પ્રકારની હતી, સાધ્ય અને અસાધ્ય, સૌમ્ય અને વિષમ્ય. સાધ્ય ગાંઠ કેવી હોય કે એક જ જગ્યાએ સ્થાયી રહે, સ્થિર રહેશે, એમ આખા શરીરમાં ફેલાશે નહીં. જ્યારે વિષમ ગાંઠ કેવી હોય કે એના કોષો અમુક સમય પછી બ્લાસ્ટ એટલે કે ફાટી જાય, એમાં રહેલા ગાંઠ ફાટી જાય એટલે કોષો બધા રુધિરમાં ભળી જાય અને શરીરમાં ફેલાઈ જાય, જેને આપણે રોગ વ્યાપ્તિ કીધેલું હતું. આના માટે જવાબદાર કેટલાક એક્સ કિરણો, ગેમા કે આલ્ફા કે બીટા વગેરે જેવા વિકિરણો, આયનિક કિરણો, એમ અલ્ટ્રાવાયોલેટ જેવા બિનઆયનિક કિરણો વગેરે ડીએનએને શું કરતા? સહિજા પહોંચાડે, નુકસાન પહોંચાડે. આ સિવાય તમાકુમાં રહેલો ધુમાડો એ રાસાયણિક પ્રકારનો કાર્સિનોજન કહેવાય, કેન્સર કરતા દ્રવ્યોનો કેન્સરજન્સ અથવા તો કાર્સિનોજન્સ કીધેલું હતું આપણે. એનો જે વાયરસ હોય એને એન્કોજેનિક વાયરસ તરીકે ઓળખાણ આપેલી હતી. અને એ વાયરલ એન્કોજેનિક જે હશે, આપણા સામાન્ય કોષોની અંદર જે કોષીય એન્કોજેનિક્સ હોય એને નુકસાન પહોંચાડશે, માટે એ બધા કોષો કેવા થતા હશે? કેન્સરગ્રસ્ત બની જતા હશે. આ બધી માહિતી આપણે ગયા વખતે લીધેલી હતી, બરાબર. સામાન્ય કોષોની અંદર જે ડીએનએ અને ઈજા થાય એટલે એમાંથી નિયોપ્લાસ્ટિકમાં રૂપાંતર થઈ જાય, બરાબર. આવું બધું આપણે ગઈકાલે વાત કરેલી હતી, તો એકવાર એ વિડીયો જોઈ લેજો કદાચ ના જોયો હોય તો. હવે આજના કેન્સરના વિડીયો ભાગ 2ની અંદર આપણે શું કરીશું, ચોપડીમાં તો નહીં આપ્યા પણ તમારે લખી નાખવાના ચોપડીમાં, કેન્સરના પ્રકારો ભણીશું, એની ચકાસણી કેવી રીતે કરી શકાય, નિદાન પદ્ધતિ આપણે કરીશું કે કેન્સર થયું છે કે નથી થયું એ નિદાન કરીશું, અને છેલ્લે એની સારવાર. આજના આ ટૉપિકમાં આપણે આજનું પડીશું, બરાબર. તો કેન્સરના મુખ્ય વાત કરીએ આપણે તો 3 પ્રકાર મુખ્ય યાદ રાખો, કેટલા પ્રકાર? 3 પ્રકાર, બરાબર. કયા કયા પ્રકાર આવશે? તો નંબર 1 આવશે કાર્સિનોમા, યાદ રાખો, હું લખું છું અહીંયા તમારી રીતે લખી નાખવાનું, કાર્સિનોમા, બરાબર. હવે આજે પહેલો પ્રકાર થયો, કુલ 3 પ્રકાર છે, કાર્સિનોમા, સારાકોમા અને લ્યુકેમિયા. પહેલાં આપણે કાર્સિનોમાની વાત કરીએ. આ પ્રકારનું કેન્સર અધિચ્છદ્ય જે પેશી કહીએ, અધિચ્છદ્ય પેશી તમે ભણી ગયા હતા 11મા ધોરણની અંદર, અધિચ્છદ્ય પેશીના જે કોષો આવેલા હશે એ કોષોની અંદર અસામાન્ય વૃદ્ધિ થવાથી કાર્સિનોમા નામનું કેન્સર થાય. ટૂંકમાં અધિચ્છદ્ય પેશીના કોષોમાં આ પ્રકારનું કેન્સર જોવા મળે છે. હવે અધિચ્છદ્ય પેશી કઈ કઈ જગ્યાએ સંકળાયેલી હશે અને એનાથી કયા અંગોમાં અધિચ્છદ્ય પેશીના કારણે કેન્સર થતું હશે? અંગોની વાત કરીએ તો સ્તનનું કેન્સર, પછી આવશે ફેફસાનું કેન્સર, પછી આવે સ્વાદુપિંડ એટલે કે સ્વાદુપિંડનું કેન્સર, જઠર, બરાબર, નું કેન્સર, એ બધા જ આ પ્રકારના કેન્સર છે. આ સિવાય અધિચ્છદ્ય પેશીમાં ત્વચાનો પણ સમાવેશ થાય. તો ત્વચામાં થતો જે કેન્સર હોય ત્વચાનું કેન્સર કહેવાય, ત્વચાનું કેન્સર, કાં તો પછી એને કહેવાય મેલોનોમા કેન્સર તરીકે ઓળખાય. મેલોનોમા એટલે કે મેલેનિન નામના રંજકણો આપણા શરીરમાં કોષો ઉત્પન્ન કરે છે, ચામડીના કોષો મેલેનિન નામનું રંજક દ્રવ્ય, રંજક કણ કે જેનાથી આપણી ચામડીનો રંગ નક્કી થાય, બરાબર. તો આ જે ચામડીનો રંગ નક્કી થયો મેલેનોમાના કારણે, તો એમાં એ અધિચ્છદ્ય પેશી કહેવાય, એમાં કોષ વિભાજનની ક્રિયા અનિયંત્રિત થઈ જાય એટલે મેલેનોમા જેટલા બનવા જોઈએ એના કરતાં વધારે બનશે, એટલે આપણી જે ચામડી છે એ વધારે બ્લેક દેખાશે. એ તો બરાબર છે કે ચલો બ્લેક દેખાશે, પણ કોષ વિભાજનની ક્રિયા અનિયંત્રિત થાય એટલે ત્વચાનું કેન્સર થયું કહેવાય. યુવી કિરણો કહે, અલ્ટ્રાવાયોલેટ કિરણો, બિનઆયની કિરણો, એના કારણે આ કેન્સર ઝડપથી થાય છે, અધિચ્છદ્ય પેશીનું કેન્સર, બરાબર.
तो आतुं कार्सिनोमा प्रकारनुं कैंसर याद रखो। फक्त अधिच्छेदीय पेशीना जे कोषो एमां थती असमने वृद्धिना कारणे आवुं कैंसर थाय। स्तननुं कैंसर, फेफसानुं कैंसर, स्वादुपिंड का तो जठरनुं कैंसर कहीए आपणे, का तो त्वचामां थतुं मेलनोमा कैंसर पण आ प्रकारनुं छे। आ तो पहेलो प्रकार कार्सिनोमा, ओके लखी नाखवानुं। बीजो प्रकार आवशे सारकोमा, लखू छुं अहींया नंबर बे सारकोमा नाम छे। सार्कोमा શરીરની અંદર જેમ પેલું કેન્સર હતું કાર્સિનોમા અધિચ્છદીય પેશીની અંદર, તો આ આવશે મધ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર માંથી ઉત્પન્ન થતી જે પેશી હોય એમાં અસામાન્ય વૃદ્ધિ થાય ત્યારે આ પ્રકારનું કેન્સર થાય, સાર્કોમા પ્રકારનું કેન્સર થાય। ટૂંકમાં મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થતા જે કોષો હોય, જે અંગો હોય એની અંદર, તો મધ્ય ગર્ભસ્તરમાંથી કયા કયા પ્રકારના અંગો ઉત્પન્ન થતા હશે, તો નંબર એક હાડકાના, એટલે કે હાડકાનું કેન્સર। તમને કીધું હોય કે હાડકાના કેન્સરનું નામ શું, તો સાર્કોમા, કાં તો ભાઈ કાસ્થિ, હાડકા એટલે અસ્થિ અને આના સિવાય કાસ્થિનું કેન્સર, કાસ્થિ આપણે કાનમાં આવેલું હોય કાસ્થિ કહેવાય, બરાબર, કાં તો ભાઈ સ્નાયુઓ, એ પણ મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય, તો સ્નાયુઓમાં થતું કેન્સર પણ શું કહેવાય, સાર્કોમા, બરાબર, કાં તો પછી લસિકા ગ્રંથિમાં થતું કેન્સર, લસિકા ગ્રંથિઓ, ભણી ગયા લસિકા ગ્રંથિઓ આપણે, બરાબર, ગળાના ભાગે જે આવેલી હશે, કાકડા કહીએ, દ્વિતીય લસિકા, પ્રાથમિક લસિકા કીધી હોય તો અસ્થિ મજ્જા, કાં તો પછી થાઇમસ, બરાબર, તો આ બધી આ બધું જે પ્રકારનું કેન્સર થાય ને એને સાર્કોમા પ્રકારનું કહેવાય, ઓકે। ઓનલી ફોર મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થતા જે અંગો હશે એમાં જોવા મળતું કેન્સરને સાર્કોમા પ્રકારનું કહેવાય, હાડકા કાસ્થિ સ્નાયુના કાં તો લસિકા ગ્રંથિઓના કેન્સરને સાર્કોમા પ્રકારનું કેન્સર કહેવાય, ઓકે મિત્રો। હવે ત્રીજો પ્રકાર લઈએ આપણે, લ્યુકેમિયા, ત્રીજા પ્રકારનું નામ છે, આ નામ કદાચ તમે સાંભળ્યું છે, લ્યુકેમિયા, લ્યુકેમિયા એટલે બ્લડ કેન્સર કહીએ આપણે, સિમ્પલ ભાષામાં કહેવું હોય તો બ્લડ કેન્સર એટલે કે રુધિરનું કેન્સર, સીધી વસ્તુ છે, બરાબર, બ્લડ કેન્સર કહીએ આપણે લ્યુકેમિયા। હવે આની અંદર શું થતું હશે, તો લોહીમાં જે આપણે WBC કહીએ ને, આ WBC જે હોય અપરિપક્વ WBC એની માત્રા ખૂબ જ વધી જાય, બરાબર, અપરિપક્વ WBCની માત્રા ખૂબ જ વધી જાય છે, અને આનો ઉદ્ભવ ક્યાં થાય આપણને ખબર છે, અસ્થિ મજ્જામાં થતો હોય છે, બરાબર। હવે અસ્થિ મજ્જામાં કોઈ પ્રોબ્લેમ ઊભો થાય એટલે અપરિપક્વ WBCની સંખ્યા ઘણી બધી વધી જાય છે, અને અપરિપક્વ શ્વેતકણોની સંખ્યા જે હશે એ વધી જવાથી બ્લડ કેન્સર થતું હોય છે, લ્યુકેમિયા પ્રકારનું કેન્સર થતું હોય છે, બરાબર। આમ તો લ્યુકેમિયાની અંદર ઘણા બધા કારણો હોય, આ તો આપણે કોમન સામાન્ય કારણ લીધું, બરાબર, ઓકે। તો આ હતું કેન્સરના પ્રકારો, કેટલા કીધા હતા, કાર્સિનોમા, સારકોમા, લ્યુકેમિયા, એટલે કે ત્રણ પ્રકારના કેન્સર કીધા, કાર્સિનોમા અધિચ્છદીય પેશીમાં થાય, સાર્કોમા મધ્ય ગર્ભસ્તરમાંથી થાય, અને લ્યુકેમિયા બ્લડ કેન્સર કહેવાય, બરાબર છે, ઓકે। ચોપડીમાં લખી નાખજો આવું, બરાબર। કેન્સરની નિદાન પદ્ધતિઓ, સારવાર કઈ રીતે કરવી આપણે ખબર છે, ખબર પડે કે ના પડે કે ભાઈ કેન્સર થયું કે ના થયું, શું ખબર પડે આપણને, એના કોઈ લક્ષણ તો હશે ને, બરાબર। જો કેન્સર સમયસર અને વહેલા ઓળખાઈ જાય તો ફાયદો છે આપણને, કેમ કે કેટલાક કિસ્સાઓમાં આપણે જે રોગ હશે એનો આપણે સફળતાપૂર્વક શું કરીશું, ઉપચાર કરી શકીએ, એટલે કે કેન્સરથી એ વ્યક્તિને બચાવી શકીએ। હવે કેન્સર થવાનું મુખ્ય કારણ તો ગાંઠ કીધું ને આપણે, કોઈ જગ્યાએ ગાંઠનું નિર્માણ થાય એટલે આપણને ખબર તો પડી જ જાય, બરાબર, આપણે ડૉક્ટરને બતાવીએ, ડૉક્ટર શું કરશે, એ ગાંઠ જે હશે એની બાયોપ્સી કરાવશે, કેન્સરના નિષ્ણાત ડૉક્ટર હોય એ લોકો શું કરતા હશે, જે સાધનો હોય કે પછી વિવિધ પ્રકારના જે કંઈ પણ જે ડૉક્ટરે તપાસ કરવાની હોય એના આધારે તેઓ નિદાન કરતા હશે, કેટલીક વાર જરૂર જણાય તો એન્ડોસ્કોપી પણ કરતા હોય કેન્સરની અંદર, બરાબર। એન્ડોસ્કોપી એટલે શું થાય, શરીરની અંદર દૂરબીન નાખે, મુખ દ્વાર મારફતે કાં તો મળ દ્વાર મારફતે, જો અન્નળીનું કેન્સર હોય કાં તો ભાઈ જઠરનું કેન્સર હોય, આંતરડાનું કેન્સર હોય, તો એની અંદર એન્ડોસ્કોપી એટલે લોકો ઓળખી શકતા હોય, જો ગાંઠ ઉત્પન્ન થઈ હોય કોઈ જગ્યાએ હાથ કે પગની અંદર, તો એને ઓપરેશન કરીને બહાર કાઢી લેશે, પછી એની બાયોપ્સી કરાવશે, એ તમને નામ ખબર છે બાયોપ્સી, તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે બાયોપ્સી, જે બાયોપ્સીનો રિપોર્ટ આવશે એમ, એની અંદર નક્કી થઈ જશે કે ભાઈ એ ગાંઠની અંદર જે કોષો આવેલા હતા એ કોષો સાધ્ય કે અસાધ્ય કે પછી નોર્મલ કોષો હતા, બરાબર, એના આધારે ખબર પડી જશે આપણને, એટલે કે આને કહેવાય પેશી વિદ્યા કે કસોટી,
એ જે ગાંઠના થોડાક પેશીના ટુકડા લઈ લેવામાં આવશે અને પછી એને સૂક્ષ્મ તપાસ કરવામાં આવે એમ, બરાબર. ગર્ભાશયના મુખના કેન્સર માટે તે ભાગમાંથી કોષો લઈ લેવામાં આવતા અને પછી એનું શું કરવામાં આવતું હોય નક્કી કરવામાં આવે કેન્સર થયું છે કે નહીં ગર્ભાશયનું, બરાબર. તો ગર્ભાશયનું કેન્સર જે થયું કે ના થયું એ નક્કી કરવાની જે રીત છે એને પેપ્સમિયર કહેવાય. યાદ રાખો, તમારા ચોપડી નથી લખ્યું તો લખી નાખવાનું. પેપ્સમિયરનો મતલબ શું થાય? ગર્ભાશયના મુખના કેટલાક કોષો લઈ લેવાના અને પછી એની જે નિદાન કસોટી કરીએ આપણે, એની ચકાસણી કરીએ સૂક્ષ્મ લેવલે, બરાબર. એક પ્રકારનું બાયોપ્સી થઈને, પણ આ ગર્ભાશય માટે સ્પેશિયલ આવ્યું. ઓકે, આ સિવાય આપણે વાત કરીએ કે લ્યુકેમિયા હોય, રુધિરનું કેન્સર કહીએ, તો એ કિસ્સામાં રુધિર કે અસ્થિમજ્જા જે હશે એમાં જે કોષો આવેલા હશે એને ધ્યાનમાં લેવામાં આવતા હશે, એની બાયોપ્સી કરતા હશું આપણે, બરાબર. અને એના આધારે આપણે શું કરતા હશું નક્કી કરતા હશું. કેટલાક કિસ્સાઓની અંદર શું કરવામાં આવતું હશે? એક્સ કિરણો દ્વારા તપાસ કરીએ, એક્સરે કિરણો. શરીરના આંતરિક ભાગોમાં કેન્સરની તપાસ માટે આપણે કેટલીક વાર સીટી સ્કેન કરાવીએ. તમને નામ આવડે છે સીટી સ્કેનનો મતલબ, બરાબર. તમારા ચોપડીમાં પણ સીટી સ્કેન લખેલું છે, કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી અને એમઆરઆઈ મેગ્નેટિક રિઝન્સ ઇમેજિંગ એવું નામ આપેલું છે જો, એનો ઉપયોગ કરવામાં આવતા હશે. સીટી સ્કેનની અંદર ગેમા કિરણોનો ઉપયોગ થાય, ખાસ યાદ રાખજો. આની અંદર કયા કિરણોનો ઉપયોગ કરવામાં આવતો હશે? ગેમા વિકિરણ જે કહીએ આપણે એનો ઉપયોગ કરવામાં આવતો હશે, બરાબર. તો આ વિકિરણ પદ્ધતિથી પણ શું કરી શકતા હશું આપણે? એની અંદર સારવાર, એટલે કે સોરી, એની નિદાન કરી શકતા હશું. આંતરિક રચનાઓનું ત્રિપરિમાણીય ચિત્ર પ્રાપ્ત કરતા હશું અને એના આધારે જે દેહધાર્મિક જીવનપેશીમાં ફેરફારો થતા હશે એ જાણી શકતા હશું. ચલો, આ તો વાત થઈ ગઈ આપણા કેન્સરના ચકાસણી કે નિદાનની, પણ એની સારવાર આવા ખબર પડી કે ભાઈ કેન્સર થયું છે. આ સિવાય લેબોરેટરીમાં પણ એની કસોટી કરવામાં આવતી હોય, ધ્યાન રાખજો. પેશાબની કસોટી કરવામાં આવતી હોય, લોહીની કસોટી કરવામાં આવતી હોય, બરાબર. કેન્સરના પરીક્ષણ માટે કેન્સર સ્પેસિફિક એન્ટીજન સામે એન્ટીબોડી પણ વાપરવામાં આવતી હોય છે, યાદ રાખો. આ બધી વસ્તુ અમુક ચોપડીમાં નહીં આપેલી હતી. કેન્સરની સારવાર ત્રણ રીતે થાય. શસ્ત્રક્રિયા દ્વારા કરી શકાય, એટલે કે ઓપરેશન કહીએ ને આપણે, એ રહ્યું એ કાયરેય ક્રિયા છે શસ્ત્રક્રિયા. આ સિવાય આપણે કહીએ વિકિરણ સારવારો કહીએ, વિકિરણ એટલે આપણે નહીં પેલું કિમોથેરાપી આલી એવું કહેતા હશું, બરાબર. કાં તો પછી એન્ટીબોડી દ્વારા પ્રતિકારકતા સારવાર તરીકે ઓળખાય, દવાઓ દ્વારા. એમ કેન્સરની અંદર મુખ્ય ત્રણ પ્રકારે સારવાર થઈ, શસ્ત્રક્રિયા, વિકિરણ અને પ્રતિકારકતાના આધારે. વિકિરણ સારવારમાં શું થાય? ગાંઠ જે હોય ને, આ વિકિરણ સારવારની અંદર એ ગાંઠને વિકિરણની સારવાર આપવામાં આવે, એટલે કે એને આપણે કિમોથેરાપી તરીકે ઓળખીએ. એમ એની આસપાસના સામાન્ય કોષોને ઈજા ના થાય ને એ રીતે કાળજીપૂર્વક એને શું કરીશું આપણે? વિકિરણની સારવાર આપીશું. કેટલીક એન્ટી કેન્સર ડ્રગ્સ જે હશે એ કેન્સરગ્રસ્ત કોષોના નાશ માટે પણ વાપરતા હશે, એટલે કે એન્ટી કેન્સર ડ્રગ્સ એટલે દવાઓ, બરાબર. અને ચોક્કસ ગાંઠ માટે નિશ્ચિત પ્રકારની દવાઓનો યુઝ કરવામાં આવતો હશે. પણ આ બધી દવાઓની આડઅસર થાય, કિમોથેરાપીની આડઅસર થતી હોય, તમને ખબર છે, વાળ ઉતરી જતા હોય અમુક લોકોના, એનિમિયા એટલે કે આ જે RBC કહીએ, રક્તકણો જે કે એ ઘટી જતા હશે, બરાબર. ઓકે, આ ઉપરાંત ઉદાહરણ તરીકે ઇન્ટરફેરન શું છે? તો કે પ્રતિકારક તંત્રના ગાંઠનો નાશ કરવા માટે જે ઉપયોગી દવા આપવામાં આવતી હોય અને ઇન્ટરફેરન તરીકે ઓળખાય. ઓકે, ચલો, આ તો બધી વાત કરી મેં તમને ચોપડી પ્રમાણેની, બરાબર. અને ચોપડીની થોડીક બહારની પણ મેં કહી દીધું. હવે આપણે જઈશું સીધા ચોપડીની અંદરના ભાગે. ઓકે મિત્રો, તો ચલો ચોપડીમાં જઈએ. જુઓ તો કેન્સરની ચકાસણી અને નિદાન ચોપડીમાં પેજ નંબર 157 ઉપર આપણે આવ્યા હતા. કેન્સર સમયસર અને વહેલા ઓળખાઈ જાય તે ખૂબ જ જરૂરી છે, તો જ આપણે એની સારવાર કરી શકીશું એમ. કારણ કે તેમ થવાથી કેટલાક કિસ્સાઓમાં રોગનો સફળતાપૂર્વક આપણે શું કરીશું? ઉપચાર અને એને કેન્સર મુક્ત કરી શકીએ દર્દીને. કેન્સરની ચકાસણી પેશીની બાયોપ્સીનો મતલબ હમણાં જ મેં કીધું ને કે જે ગાંઠ હોય ગાંઠમાંથી કેટલાક કોષો લઈ લેવાના, હિસ્ટોપેથોલોજીકલ, બરાબર. હિસ્ટોપેથોલોજીકલનો મતલબ શું થાય? લેબોરેટરીની અંદર પેશી વિદ્યાકીય તપાસ એમ, એની અભ્યાસના આધારે થઈ શકે છે. જ્યારે લ્યુકેમિયા કહીએ, રુધિરનું કેન્સર, જેવા કિસ્સાઓમાં રુધિર અને અસ્થિમજ્જામાં વધતા જતા કોષોની માત્રાને ધ્યાનમાં લેવામાં આવશે અને એના આધારે આપણે ઓળખી શકીશું કે કેન્સર કયા સ્ટેજમાં આવ્યું છે. બાયોપ્સીમાં સંભવિત પેશીનો ટુકડો લઈ તેનો પાતળો છેદ અભિરંજિત કરી પેથોલોજીસ્ટ દ્વારા સૂક્ષ્મદર્શક યંત્રમાં અભ્યાસ કરવામાં આવતા હશે, માટેના હિસ્ટો પેથોલોજીકલ સ્ટડી તરીકે ઓળખાય છે. શરીરના આંતરિક અંગોના કેન્સરની ચકાસણી કરવી હોય આપણે
શરીરના અંદરના ભાગના જેમ કે મગજ હોય તો મગજની બહાર તો કઢાય નહીં એને, માટે એ આંતરિક અંગો કહેવાય. જઠર હોય તો જઠરને બહાર કઢાય નહીં તો એ આંતરિક અંગ કહેવાય. લીવરને બહાર કઢાય નહીં તો એના માટે રેડિયોગ્રાફી એક્સકિરણનો ઉપયોગ કરીએ છીએ, કાં તો સીટી સ્કેન કરીએ છીએ આપણે, કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી MRI, મેગ્નેટિક રિઝોન્સ ઇમેજિંગ તરીકે ઓળખાય જેવી તકનિક એટલે કે ટેકનિકનો ઉપયોગ કરતા હશું. આ સીટી સ્કેન આખું નામ છે કોમ્પ્યુટેડ ટોમોગ્રાફીમાં એક્સકિરણનો ઉપયોગ કરવામાં આવે છે, MCQ બનશે. એમાં એક અવયવની આંતરિક રચનાનું જો એ લખી લેજો, રચનાનું ચિત્રી પરિમાણીય શું કરવામાં આવતું હશે, ચિત્ર પ્રાપ્ત કરવામાં આવે. એટલે આપણે તમે જોતા હશો પેલા સીટી સ્કેન કર્યા પછી પેલું આપણને એક્સરે આવતા હશે, આપણે એમાં જોઈ શકીએ છીએ. એમાં તીવ્ર ચુંબકીય ક્ષેત્ર હોય અને બિનઆયની કિરણો વપરાવામાં આવતા હશે. બિનઆયની કિરણો વાપરવામાં આવતા હોય, બિનઆયની કિરણો તમે ગઈકાલે ભણી ગયેલા હતા, જેમ કે UV જેવા કિરણો બિનઆયની કિરણો કહેવાય, બરાબર. એમાં શું હોય, તમે ક્યાંક જોયું પેલું મોટું એક નળાકાર હોય, એમાં પેલા માણસને ઊંઘાડા દેવાનો, પછી અંદરના ભાગી જાય, બરાબર, ઉપરના ભાગે પેલા ગોળ ગોળ ફરતું હોય, એના MRI કહેવાય. જેનાથી જીવંત પેશીમાં થતા પેથોલોજીકલ અને દેહધાર્મિક ફેરફારો જાણી શકાતા હશે. કેટલાક નિશ્ચિત કેન્સરના પરીક્ષણ માટે કેન્સર નિર્દેશ પ્રતિજન સામે પ્રતિદ્રવ્યો એટલે કે એન્ટીબોડી જે કહીએ આપણે, એનો ઉપયોગ કરવામાં આવતો હશે. આનુવંશિક રીતે થવાની સંભાવના હોય તેવા કિસ્સાઓમાં, કેમ કે કેન્સર કેટલીક વાર જનીનિક હોય એમ, એટલા માટે આનુવંશિક હોય, એક પેઢીથી બીજી પેઢીમાં આવી શકતું હોય છે, તો કેન્સરના નિદાન માટે આણ્વિક જીવવિજ્ઞાનની તકનિકનો ઉપયોગ કરવામાં આવતો હશે, સૂક્ષ્મ લેવલનું જીવવિજ્ઞાન, અને પછી એનું પરીક્ષણ કરવામાં આવતું હશે, બરાબર. હવે અહીંયા તમને પાછળ એને બીજું એક થોડુંક આપ્યું, જો આ જનીનની ઓળખ કે જે વ્યક્તિને નિશ્ચિત કેન્સર સામે પૂર્વવત કરી શકે છે અને કેન્સરને અવરોધવાને અટકાવવામાં ઉપયોગ થઈ શકે છે. એડવાન્સમાં આપણે શું કરી શકીશું, કહી શકીશું કે ભાઈ તમારા પેઢીમાં કોઈનો કેન્સર થયું, તમારામાં કેન્સર થવાની શક્યતા વધી જશે, તો આપણે એ કેન્સરને અટકાવી શકીશું એડવાન્સમાં. એવી વ્યક્તિઓને કે જેમને કેટલાક કેન્સરજન્યની હાજરીથી સંવેદનશીલ થવાની સંભાવના હોય, તો ડૉક્ટર એમને શું કરશે, એ વ્યક્તિઓને ત્યાંથી દૂર રહેવાનું સલાહ ભર્યું કામ કરતા છે, જેમ કે તમાકુના ધુમાળાથી થતું ફેફસાનું કેન્સર. કુટુંબમાં કોઈ દાદા હોય અને પરદાદા હોય, બધાને કેન્સર થયેલું હોય, તો એના પછીની જે પેઢી હશે એમને પણ કેન્સર થવાની શક્યતા વધી જશે. તો પછી ડૉક્ટરો શું કરતા હશે, એમને કહેશે કે ભાઈ તમારી આગળની પેઢીઓમાં બધાને અલગ અલગ પ્રકારનું જે કેન્સર છે એનો અભ્યાસ કરશે, એમ પછી એના આધારે કહેશે કે ભાઈ તમારે આ વસ્તુની એલર્જી છે એટલે કે એનાથી કેન્સર થઈ શકે એમ છે, માટે તમે એનાથી દૂર રહો એમ. એડવાન્સમાં પણ આપણે કહી શકીએ છીએ જનીનોના અભ્યાસના આધારે. કેન્સરની સારવાર, તો કેન્સરની સારવાર માટે સામાન્યતઃ શસ્ત્રક્રિયા, વિકિરણ સારવાર અને પ્રતિકારકતા, હમણાં કીધું ને આપણે, એવી રીતે ત્રણ જગ્યાએ આપવામાં આવશે. વિકિરણ સારવારની વાત કરીએ તો ગાંઠને ઘાતક રૂપે વિકિરણની સારવાર આપવામાં આવે છે. વિકિરણ એટલે કે કિમિયોથેરાપી કહેવાય, પરંતુ તેની આસપાસના સામાન્ય કોષોને ઈજા ના થાય તેની કાળજી રાખવામાં આવતી હશે, બરાબર. કેટલાક રસાયણ ચિકિત્સક ઔષધો, હા એટલે સોરી, આમાં કિમિયોથેરાપી આપેલી છે, ડ્રગ્સ એટલે કે દવાઓનો ઉપયોગ કરી કેન્સરગ્રસ્ત કોષોનો નાશ કરવામાં આવતો હશે. આમાંના કેટલાક ચોક્કસ ગાંઠ માટે નિશ્ચિત હોય છે, જેમ કે મોટાભાગની આ દવાઓની આડઅસર હોય, જેવી કે વાળ ઉતરવી, હમણાં જ આપણે વાત કરી હતી કે ટકા થઈ જઈએ આપણે, બરાબર, એનિમિયા વગેરે જેવા મોટાભાગના કેન્સરોમાં શસ્ત્રક્રિયા, વિકિરણ, રસાયણની સંયુક્ત સારવાર આપવામાં આવતી હશે. બધાની એમ જરૂર પડે એની ઉપયોગ કરતા હશે ડૉક્ટર. ગાંઠના કોષો પ્રતિકારક તંત્ર દ્વારા ઓળખ અને નાશથી બચી જાય તે માટે દર્દીને જૈવિક પ્રતિચાર રૂપાંતરકો કહેવાતા પદાર્થો જેવા કે આલ્ફા ઇન્ટરફેરોન આપવામાં આવે છે. મતલબ શું થાય, પેલો વ્યક્તિ હોય જેને આપણે કિમોથેરાપી આપી હોય એટલે કે ડ્રગ્સ રસાયણો આપ્યા હોય, પેલી વિકિરણ સારવાર આપેલી હશે, એન્ટીબોડી બધી આપેલી હોય, ત્યારથી સુધી એના શરીરની અંદર એનિમિયા થયું હશે, વાળ ઉતરી ગયા હશે, એટલે ધીમે ધીમે એના શરીરમાં અશક્તિ આવી ગઈ હોય, એની પ્રતિકાર શક્તિનો નાશ થઈ ગયો હોય, તો આપણે ફરીથી એને કેન્સર મટી જાય પછી આપણે એને શું કરતા હશું, આલ્ફા ઇન્ટરફેરોન આપવામાં આવતું હશે કે જ્યાંથી એની પ્રતિકારક તંત્ર પાછી પોતાના મૂળ સ્થિતિમાં આવી જાય, એટલે કે એનું પ્રતિકારક તંત્ર સક્રિય થઈ જાય અને આવી ગાંઠોનો નાશ કરવામાં શું કરતું હશે, પાછું મદદ પણ કરી શકે. ટૂંકમાં પહેલાં જેવું થઈ જાય, પાછા વાળ આવી જાય, ભમરો ઉપર વાળ જતા રહ્યો તે પાછી આંખો પરના ભમર જે હશે એમાં પાછા વાળ આવી જાય, બરાબર, એટલે કહેવાનો મતલબ નોર્મલ થઈ જાય વ્યક્તિ એમ, માટેને આલ્ફા ઇન્ટરફેરોનની સારવાર આપવામાં આવતી હોય, કેન્સર મટી ગયા પછીની વાત છે. ઓકે, તો આ બધી વાત હતી કેન્સર માટેના જવાબદાર બધી સારવારને બધું આપણે ભણ્યા, ટૂંકમાં કેન્સર બધું કમ્પ્લીટ પતી ગયું. હવે તમારા ચોપડીમાં જે આપ્યું છે નશાકારક પદાર્થોના આલ્કોહોલનો દુરુપયોગ, પેજ નંબર 198 ઉપર, ત્યાંથી લઈને તમારું જે પાઠ ના પતે ત્યાં સુધી બધું MCQ VSQ છે, બરાબર, ખાલી વાર્તાલાયક છે અને સાંભળ્યા કરવાનું છે. ઓકે મિત્રો, આમ જોવા જઈએ તો ચેપ્ટર 8 પતી જાય છે. ઓકે, તો આવજો, બાય, જય સ્વામિનારાયણ.